नेम धोरण सात विषय गणित चैप्टर नंबर त्रण माहितीनो नियमन आगळना लेक्चर में आपणे स्वाध्याय 3.1 नो प्रश्न नंबर 5 सुधी जोईतो आजे जोईशु स्वाध्याय 3.1 नो प्रश्न नंबर 6 जो प्रश्न नंबर 6 जोई लईए विज्ञान की कसोटी में विद्यार्थियों एक समूह 100 માંથી પ્રાપ્ત કરેલા ગુણ આપેલા છે તે આપણે પહેલા ગુણ લખી નાખીએ ગુણ કયા કયા છે તો 85 76 90 85 39 48 56 95 81 અને 75 બરોબર એક ગુણ કયા છે તો 85 76 90 85 39 48 56 55 81 અને 75 તો સૌથી પહેલા જે દાખલા આવે છે એમાં સૌથી પહેલા માહિતી ચડતા ક્રમમાં ગોઠવી દેવાની આપણે જરૂર હોય કે ના હોય તો સૌથી પહેલા જે માહિતી આપી છે તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા તમારે માહિતી જે ચડતા ક્રમમાં ગોઠવો છો ત્યારે સૌથી વધારે ધ્યાન આપવાનું છે જો એમાં ભૂલ હશે તો આગળના બધા જ પ્રશ્નોના જવાબમાં તમારે ખોટું જ પડશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ માહિતી ખોટી ના લખાય ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલા નાની સંખ્યા તો સૌથી નાની સંખ્યા છે 39 એના પછી 48 એના પછી 56 56 પછી 75 પછી 76 બરાબર 76 પછી થશે 81 એના પછી બે વખત 85 બે વખત 85 થઈ જાય પછી 90 અને પછી થશે 55 ટોટલ કેટલા થયા 3 ને 2 5 ફાયદા 5 10 ક્લિયર એટલું સૌથી પહેલા માહિતી મેં શું કરી ચડતા ક્રમમાં ગોઠવી તમારે આ ચેપ્ટરનો કોઈ બી દાખલો આવે તો સૌથી પહેલા કામ કરી દેવાનું છે બરોબર એક માર્કથી વધારે માર્કનું પૂછાય એટલે માહિતી સૌથી પહેલા ચડતા ક્રમમાં ઉઠવી દેવાની કે તો આપણે મધ્ય સૂત્ર તો પણ જરૂર પડશે બહુલકમાં પણ જરૂર પડશે વિસ્તાર હશે તો ભાગમાં ફટાફટ ખબર પડી જશે કે સૌથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે બરોબર એટલે સૌથી પહેલા માહિતીને સેમાં ફેંકવું મેં ચડતા ક્રમમાં હવે આગળના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે કે વિદ્યાર્થીએ મેળવેલા સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ તો સૌથી વધુ ગુણ કેટલા થશે 55 અને સૌથી ઓછા થશે 39 ફરીથી ક્વેશ્ચન શું હતો વિદ્યાર્થીએ મેળવેલા સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ તો લખવાનું વિદ્યાર્થીએ મેળવેલ સૌથી વધુ ગુણ સૌથી વધુ ગુણ કેટલા થશે 55 અને સૌથી ઓછા ગુણ સૌથી ઓછા થશે 39 બરોબર સૌથી ઓછા ગુણ થશે 39 અને સૌથી વધુ ગુણ થશે 55 એના પછી બીજો ક્વેશ્ચન માહિતી સોરી મેળવેલા ગુણનો વિસ્તાર બીજો શું છે વિસ્તાર શોધવાનો તો વિસ્તાર કેવી રીતે શોધાય તો તમને ખબર છે કે જે સૌથી મોટી સંખ્યા છે એમાંથી સૌથી નાની બાદ કરવાની આ દાખલા પ્રમાણે જોવા જઈએ તો સૌથી વધુ ગુણ હોય એમાંથી સૌથી ઓછા ગુણ આપણે માઇનસ કરવાના છે તો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ તો જુઓ સૌથી વધુ ગુણ કેટલા આવશે 55 અને સૌથી ઓછા આવશે 39 15 માંથી 9 જાય તો 6 8 માંથી 3 જશે તો 5 તો વિસ્તાર કેટલો આવ્યો 56 એના પછી સમૂહ દ્વારા મેળવેલ ગુણની સરાસરી હવે શું કરવાનું છે આની સરાસરી શોધવાની છે
पंचोतेर पी छोतेर एक्यासी पंचासी पंचासी नेव पंचावन टोटल के आंकड़ा है तो वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन नाइन टेन के दस बराबर क्लियर सरासरी सौंपनी सौला कुल गुण नीचे कुल गुण ने संख्या कुल गुण नीचे दस तो आप बदा ना शू करव पड़ से सरवाड़ो सरवाड़ो अँ करता जाइए अपने पांच दस पंदर ने सोल सोल सत्तर अठार उन्नीस वीस एक बीस बीस एम पांच एड करो ए सत्यावीस सत्यावीस में आठ उमरो सत्यावीस में आठ उमरो अठावीस ओगतीस तीस एकत्रीस बत्रीस तैंतीस चौतरीस पैंतीस पैंतीस में आठ उमरो पैंतीस में दस पिस्तालीस ए तेतालीस तेतालीस ने नौ बेतालीस ने नौ के पचास फरी एक बार जो रे पांच दस पंदर पहला पांच पांच वाला आंकड़ा ले लीए सरता रहे पांच दस पंदर वीस ओगतीस तीस तीस तैयार तीस आठ तीस आठ आड़तरीस आड़तरीस ने छ ओगन चालीस चालीस एकतालीस बेतालीस तेतालीस चुम्बालीस चुम्बालीस ने छ पचास पचास ने शून्य वधी पड़ी पांच वधी केटली पड़ी पांच तो जो ये आप नौ 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 अठार अठार ओगनीस वीस एक बीस तेवीस तेवीस आठ आठ दू सोल अठतालीस चौबीस सात सात दू चौद पंदर सोल सत्तर अठार उन्नीस वीस एक बीस तेवीस चौबीस पच्चीस ने छवीस चार छ त्र नौ दस अगियार बार तेर बे चार पांच छ ने सात तो आ सरवाड़ो है सात सौ ने तीस सरवाड़ो एवं हो तो बे वक्त करने त्रण वक्त करने आंसर सबको आए तो लखवा बराबर वारंवार करने पची लखवाई जो अँ भूल पड़े तो दाखिल खोटो छे सहलू पर रकम थोड़ी मोटी हो सरवाड़ा में थोड़ी तकलीफ रह से नीचे आवशे दस जीरो जीरो कैंसल सरासरी आवशे तोतेर सरासरी के आई तोतेर बराबर सौथी हार्ड शू पड़ से आम खाली आ सरवाड़ो बाकी बीजू बधु तो आवड़ी जैसे चढ़ता क्रम में गोठवा एकदम सहलू पड़ी जाए सौथी वधु गुण और सौथी ओछा गुण बराबर विस्तार ए सौथी मोटी संख्या में नानी संख्या बात करवानी सरासरी एटले ऊपर बधानो सरवाड़ो और नीचे कुल संख्या प्रश्न नंबर छ क्लियर बदा ने क्लियर थी गये बराबर ने प्रश्न नंबर सात साढ़े छ वर्षों में एक शाला में विद्यार्थियों की संख्या नीचे दर्शाई संख्या दर्शाई है अपने शोधवा खाली सरासरी तो प्रश्न नंबर सात तो रकम आ पंदर सौ ने पंचावन सोल सौ ने सित्तेर सत्तर सौ ने पचास बे हज़ार तेर पच्चीस सौ चालीस अठावीस वीस आने शोधवा सरासरी बराबर रकम हजे एक बार क्लियर कर दी भूल ना हो पंदर सौ पंचावन सोल सौ सित्तेर सत्तर सौ पचास बे हज़ार तेर पच्चीस सौ चालीस अठावीस वीस महती शू आप शाला में विद्यार्थियों की सरासरी संख्या शोध बराबर शू करवानी छे आनी सरासरी शोधवानी छे तो सूत्र सरासरी नू तो ऊपर आनो सरवाळो आवे ने नीचे कुल संख्या आपणे मेन सूत्र लखी नाखे आपेल प्राप्तांकोनो सरवाळो
આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો એની નીચે આવશે કુલ સંખ્યા. તો જેટલા પણ પ્રાપ્તાંક આપેલા છે એ બધાનો પ્લસ કરી દો. 1555 પ્લસ 1670 પ્લસ 1750 પ્લસ 2013 પ્લસ 2540 પ્લસ 2820 કેટલા થયા ટોટલ? 6. બરાબર. હવે બધાનો આપણે સરવાળો કરી દઈએ. 1670 1750 2013 2540 2820 બરાબર. 5 ને 3 8, 4 ને 2 6 ને 1 7, 7 ને 7 14, 14 ને 10 24, 24 નો ચોગડો વધી પડી 2, 8 ને 2 10, 10 ને 5 15, 5 ને 20, 9 ને 6 26, 27 28 29, 30 31 32 નો બગડો વધી પડી 3, 2 ને 2 4 ને 2 6 ને 1 7 8 9, 10 11 ને 12. બરાબર. સરવાળો થયો 12,248. ફરીથી એકવાર સરવાળો ચેક કરી લઈએ. 5 ને 3 8, 4 ને 2 6 ને 1 7, 7 ને 7 14, 14 ને 10 24 નો ચોગડો વધી પડી 2, 8 ને 2 10, 5 ને 15, 5 ને 20 ને 26, 5 ને 2 10, 5 ને 15, 5 ને 20 ને 21, 21 ને 7 28, 29 30 31 32 33, 8 ને 2 10, 8 ને 2 10, 5 ને 15, 5 ને 20, 27 28 29 30 31 32 ને 33, 33 નો તગડો વધી પડી 3, 2 4 6 7 8 9, 10 11 ને 12. સરવાળો આવ્યો 12,348. સરવાળો લખો 12,348 ભાગ્યા 6. ભાગાકાર કરી દો. 6 2 12, એક સંખ્યા વડે ભાગના ચાલે એની શું? 6 5 30 કેટલા વધશે? 4. 6 8 48 આન્સર કેટલો આવ્યો? 2058. ક્લિયર? ઉપર બધાનો સરવાળો ભાગ્યા 6, 2058 આવી ગયો. સરાસરી આપણી સુધાઈ ગઈ છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈશું. પ્રશ્ન નંબર 8. એક શહેરમાં એક ચોક્કસ અઠવાડિયામાં પડે વરસાદ નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યો છે. બરાબર. સૌથી પહેલા આપણે એક કોષ્ટક બનાવી દઈએ. પ્રશ્ન નંબર 8, દિવસ અને વરસાદ. અહીંયા દિવસ, નીચે આવશે વરસાદ. સોમવાર ત્યારે છે 0.0, મંગળવાર ત્યારે છે 12.2, બુધવાર 2.1, ગુરુવાર 0.0, શુક્રવાર 20.5, શનિવાર 5.5 અને સન્ડે રવિવાર 1. બરોબર. વરસાદ જેમાં હોય તો મીમીમાં હશે. તો જો આપણે કોષ્ટક લખી નાખ્યું 0.0, 12.2, 2.1, 0.0, 20.5, 5.5 અને 1, 3 ક્વેશ્ચન છે એના આન્સર આપણે લખવાના છે. તો સૌથી પહેલાં મેં કીધું હતું એમ,
અહીંની ને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો અહીંયા નીચે લખવાનું ચડતા ક્રમમાં ગોઠવતા ધ્યાન જો રાખવાનું છે બે વખત છે તો બે વખત લખો સૌથી નાની સંખ્યા શું થાય 0 0 0.0 એના પછી 1 એના પછી 2.1 એના પછી 5.5 એના પછી 12.2 અને એના પછી 20.5 બરાબર ક્લિયર કેમ થઈ 3 3 6 ને 7 3 3 6 ને 7 ક્લિયર જો એના પછી આઠમાનો પહેલો ક્વેશ્ચન ઉપર માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો શું શોધવાનું છે વિસ્તાર તો પહેલો ક્વેશ્ચન વિસ્તાર બરાબર સૌથી વધારે વરસાદ પડ્યો છે એમાંથી સૌથી ઓછો વરસાદ છે આપણે બાદ કરવાનો તો સૌથી વધારે કેટલો છે 20.5 સૌથી ઓછો 0.0 એટલે આન્સર આવશે 20.5 આન્સર કેટલો આવી ગયો 20.5 એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે આપેલ આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો તો સરાસરી શું આપેલું છે વરસાદ એટલે અઠવાડિયામાં પડેલો કુલ વરસાદ અઠવાડિયામાં પડેલ કુલ વરસાદ ભાગ્યા કુલ દિવસ કુલ વરસાદ એટલે જે પણ સંખ્યા આપી છે બધાનું શું કરી દેવાનું છે પ્લસ 0.0 પ્લસ 12.2 પ્લસ 2.1 પ્લસ 0.0 પ્લસ 20.5 પ્લસ 5.5 પ્લસ 1 ટોટલ કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 આ બધાનું શું કરી દેવાનું છે પહેલાં સરવાળો તો આપણે જોઈએ અહીંયા બધાનો આપણે સરવાળો કરી દઈએ 12.2 કમ્પ્લેટ પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવવાના 2.1 20.5 5.5 અને 1 પોઈન્ટમાં ગોઠવવામાં ભૂલ ના થાય એટલે આ રીતે જ પોઈન્ટવાળા દાખલામાં કરવાનું છે 12.2 2.1 પોઈન્ટ 1 ઇંચ પોઈન્ટ 20.5 5.5 1 કેટલા પોઈન્ટ 1.0 અહીંયા બધા ભૂલ કરે છે 0 અહીંયા લખે ને અહીંયા લખે તો આપણો શું પડશે ખોટો 1.0 લખવાનું 5 ને 5 10 10 ને 11 12 13 5 ને 5 10 ને 11 12 13 નો તગડો વધી પડી 1 2 ને 2 4 4 ને 5 5 ને 5 10 10 ને 11 1 વધી પડી 1 એટલે સરવાળો કેટલો થયો 31.3 ક્લિયર સરવાળો થશે 31.3 છેદમાં 7 બરોબર સરવાળો જો 5 ને 5 10 ને 11 12 13 નો તગડો વધી પડી 1 5 ને 6 7 8 9 10 ને 11 વધી પડી 1 સરવાળો થશે 41.3 સરવાળો કેટલો થશે 41.3 હવે જોઈને એનો ભાગાકાર કરીએ 7 5 35 પહેલાં પોઈન્ટ છેદની હું ઇચ્છાની ભાગાકાર કરતો 7 5 35 હતા કેટલા 41 આયા 35 વધે કેટલા 6 7 8 56 7 9 63 આન્સર આવે 5.9 કેટલો આન્સર મળ્યો 5.9 એના પછીનો પ્રશ્ન કેટલા દિવસોનો વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે સરાસરી વરસાદ કેટલો આવ્યો 5.9 તો આમાંથી કેટલા દિવસો એવા છે જેનો વરસાદ 5.9 કરતાં ઓછો છે તો કયો આવે
ઓછો પડે છે ધ્યાન દેજો લો એના પછી પ્રશ્ન નંબર 9 જો 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવે તો નીચે દર્શાવેલ પરિણામ મળે છે તો 10 છોકરીઓની આપણે પહેલા ઊંચાઈ લખી નાખીએ 135 150 139 128 151 132 146 149 143 અને 141 બરોબર ફરતી જોઈ લઈએ 135 150 149 128 151 132 146 149 143 અને 141 તો બધી જ માહિતી આપણને મળી ગઈ સૌથી પહેલા આપણે માહિતીને સેમાં ફેરવી દેવાની છે ચડતા ક્રમમાં બરોબર એટલે સૌથી પહેલા અહીંયા હું લખું છું ચડતા ક્રમમાં ગોઠવો જે પણ માહિતી છે એને ચડતા ક્રમમાં ગોઠવી દો તો સૌથી નાની સંખ્યા પહેલાં કઈ દેખાય છે 128 સૌથી પહેલાં આવશે 128 એના પછી 132 એના પછી 135 149 ક્લિયર હવે આ બધામાં આવશે 141 143 146 149 150 151 કેટલી થાય 5 ને 5 10 ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ક્લિયર માહિતી આપણી આપણને ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ છે હવે આગળ પહેલો ક્વેશ્ચન આન્સર અહીંયા લખી નાખીએ આપણે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે તો આ બધી છોકરીની ઊંચાઈ છે એમાં સૌથી વધારે ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ 151 તો અહીંયા લખવાનું છે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ 151 મીમી છે બરાબર સોરી ઊંચાઈ મીમીમાં નહીં આવે 151 શું આપેલું છે સેમી 151 સેમી છે એના પછી સેકન્ડ ક્વેશ્ચન સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે તો સૌથી પહેલા વાળું 128 જે લાસ્ટમાં હોય સૌથી વધુ હોય જે પહેલું હોય સૌથી ને ઓછું હોય એના પછી આ માહિતીનો વિસ્તાર આમાં ઊંચાઈની વાત થઈ છે એટલે શું લખાય સૌથી વધુ ઊંચાઈ માઇનસ સૌથી ઓછી ઊંચાઈ તો વિસ્તાર બરાબર સૌથી વધુ ઊંચાઈ
माइनस सौथी ओछू छे। सौथी वधु ऊंचे तो सौथी वधु ऊंचे केली छे 151, सौथी ओछी छे 128। आ बन्ने नी सुपर देवानी छे बादबाकी। प्रेक्टिस वर्मा स्पध्ये 3.1 नो प्रश्न नंबर 10 अने 11 लखवानो छे। बराबर कयो प्रश्न? प्रश्न नंबर 10 अने 11। क्लियर? आगळ हवे आपणे नेक्स्ट लेक्चर में जोईशुं।